રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં. હજુ પણ જ્યાં લોકો દ્વારા લોકડાઉનનો અમલ ન કરવા અંગેના બહાનાઓ ધ્યાને આવે છે, તે ન ચલાવી લેવા માટે નવા પ્રયાસો પણ કરવામાં આવી રહી છે. એક જ ધ્યેય સાથે પોલીસ કામ કરી રહી છે અને હજુ કરશે, સંપૂર્ણ લોકડાઉન. આ દિશામાં લેવાયેલ નવા પગલાઓમાં શહેરોમાં વાહનોના નંબર આધારે પણ લોકોની ટ્રેકિંગ કરવામાં આવશે. સીસીટીવી કેમેરા અને એએનપીઆર ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નિશન સોફ્ટવેર ના મદદથી જે લોકો વાહનો લઈને નીકળે છે તેના ઉપર પણ નજર રાખી ધ્યાન રાખવામાં આવશે. જે લોકો આવશ્યક ચીજ વસ્તુઓ લેવાના બહાને અન્ય કામ કરવા અથવા લટાર મારવા નીકળે છે તેમનું મોનિટરિંગ થઈ રહ્યું છે અને સાચી વાત એએનપીઆરથી આપને ખબર પડે છે. એએનપીઆર સોફ્ટવેરના મદદથી આજ દિન સુધીમાં 15 ગુનાઓ પણ દાખલ કરવામાં આવેલ છે. સીસીટીવી ઉપરાંત પોલીસના પ્રહરી જેવા ખાસ વાહનો જેના ઉપર કેમેરાઓ લાગેલા છે તેનાથી પણ સતત પેટ્રોલિંગ તેમજ મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે. પોલીસ વાહનોમાં પણ હવે વિડીયોગ્રાફર રાખવામાં આવશે, જેના માધ્યમથી પણ વિડીયો ફૂટેજ અને વોચ રાખવામાં આવી રહેલ છે. ખાસ વાહનો ઉપર લાગેલા કેમેરા અને વિડીયોગ્રાફર દ્વારા થયેલ શૂટિંગ ના ફૂટેજ બાદમાં એનાલિસિસ કરીને તેમાં જો લોકડાઉનનો ભંગ ધ્યાને આવશે તો તેના આધારે ગુનાઓ પણ દાખલ થશે. જ્યાં સંક્રમણ વધારે ફેલાયું છે અથવા જ્યાં ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે તેવા સ્થળોએ વિશેષ તકેદારી સુનિશ્ચિત કરવા માટે જિલ્લાઓમાં રેન્જ આઈજી કક્ષાના અધિકારીઓ આવા સ્થળોએ કેમ્પ કરીને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને લોકડાઉનના સખત અમલ કરવા સૂચના આપવામાં આવેલ છે. આવશ્યક સેવાઓને લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે તેનો દુરુપયોગ ના થાય તે માટે અગાઉ પણ અપીલ કરી હતી, આજે ફરી કરું છું. આવશ્યક સેવા સાથે જોડાયેલ તમામ લોકોને યાદ રાખવું જોઈએ કે આવી સેવાઓ લોકોને આપતી વખતે તેમને પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અંગેની ગાઈડલાઈનનું અનુસરણ કરવાનું રહે છે અને કોઈ પણ સેવાના બહાને દુરુપયોગ થાય એ ચલાવી લેવાશે નહીં. સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ મૂકવામાં આવે છે તેમાં જો લોકડાઉન અથવા કોઈ જાહેરનામાનો ભંગ થતું દેખાય તો તેના આધારે પણ ગુનો દાખલ કરવામાં આવે છે. આવા રાજ્યમાં 113 ગુનાઓ દાખલ થયેલ છે, જેમાં 96 જેટલા આરોપીઓની પણ ધરપકડ થયેલી છે. સોશિયલ મીડિયા મોનિટરિંગના આધારે ખોટી માહિતી અથવા અફવા અંગેના 17 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને આજ સુધીમાં આવા 166 ગુનાઓમાં કુલ 303 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા ઉપર અમુક વિડીયો એવા પણ ધ્યાને આવેલા છે જેમાં કોરોના પોઝિટિવ આવેલા હોય તેવા લોકો એવું જણાવે છે કે પોતાને કોઈ બીમારીના લક્ષણો જણાતા ન હોય તેવો હોસ્પિટલમાં દાખલ થશે નહીં. આ ખૂબ જ ગંભીર બાબત છે. આ બીમારી ઘણી વખત અસિમ્પ્ટોમેટિક હોય છે, એટલે કે વ્યક્તિમાં લક્ષણો ના જણાય પરંતુ તે પોતે અન્ય લોકોને સંક્રમિત કરવા માટે વાહક બનતા હોય છે, જેથી
બીજા લોકો માટે પણ આવા વ્યક્તિ જોખમરૂપ હોય આવા વ્યક્તિને મેડિકલ ટ્રીટમેન્ટ લેવી અને આઇસોલેટ કરવા ખૂબ જ જરૂરી હોય છે, જેથી આવા ખોટી માહિતીવાળા અને ભડકાઉ વિડીયો ધ્યાને જ્યાં પણ આવશે એવા લોકો ઉપર પણ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એવું ધ્યાન ઉપર આવેલા છે કે હાઈવે ઉપર માલ સામાન લાદેલા અને ખાલી હોય તેવા પણ ઘણા ટ્રક પડેલા છે. હાલમાં તમામ પ્રકારના માલવાહક વાહનોની હેરફેરની છૂટ આપવામાં આવેલ હોવાથી આવી વાહનો સત્વરે માલ સામાનની હેરાફેરી કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આવા વાહનોના ડ્રાઈવરો જ્યાં પણ હોય ત્યાંથી તેમને ટ્રક સુધી આવવા દેવામાં આવશે અને પોલીસ તેમને અટકાવશે નહીં. તેમની પાસે જે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હશે તેના આધારે તેમને આવવા દેવામાં આવશે અને તેમને કોઈ પાસની જરૂર નહીં પડે. પોલીસ કર્મચારીઓમાં 98,000 જેટલા પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબીના માણસોના હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ છે. હાલ સુધી કોઈ કોરોના સંબંધી લક્ષણ જણાયેલ નથી. ગઈકાલે બાપુનગર પોલીસ સ્ટેશનના જે કર્મચારી આઇસોલેટ થયું હતું એનું ટેસ્ટ નેગેટિવ આવેલા છે, તેમ છતાં તકેદારી માટે તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે. લોકડાઉનનું કડક અમલ સુનિશ્ચિત કરવા માટે ડ્રોન અને સીસીટીવીથી સર્વેલન્સ કરવામાં આવી રહી છે. ગઈકાલે ડ્રોનના ફૂટેજના મદદથી 463 ગુનાઓ દાખલ થયેલ છે. આજ સુધીમાં ડ્રોનના ફૂટેજના મદદથી 3,480 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને 8,010 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. સીસીટીવી ફૂટેજના આધારે ગઈકાલે 74 ગુનાઓ દાખલ કરીને 126 લોકોની અટકાયત કરવામાં આવેલ છે અને આજ દિન સુધી આવા પ્રકારના 534 ગુનાઓ સમગ્ર રાજ્યમાં નોંધાયા છે અને 1,045 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આપને જણાવું કે કોઈપણ પ્રકારના રૂમર મોંગરિંગ ચલાવી લેવામાં આવશે નહીં. પોલીસ વિભાગના સાયબર સેલ દ્વારા તમામ પ્રકારના સોશિયલ મીડિયા ઉપર નજર રાખવામાં આવી રહેલ છે. જે લોકો ખોટી અથવા ભરકાઉ અથવા ગેરમાર્ગે દોરનારી માહિતી મૂકે છે તેમનો અકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવી રહેલ છે. સમગ્ર રાજ્યમાં ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, યુટ્યુબ આવા કુલ 165 એકાઉન્ટ તારીખ 21/3/2020 થી આજ દિન સુધીમાં બ્લોક કરવામાં આવેલ છે. નિઝામુદ્દીન ઇન્સિડન્ટ. તબલીગ જમાતના દિલ્હી ખાતે મરકઝમાં ગયેલ હોય તેવા 127 લોકોની ગઈકાલ સુધી ઓળખ થઈ હતી. આજે એવા વધુ 3 લોકો મળી આવેલ છે. આમ હવે કુલ આંકડો 130નો થયો છે. આ 3 લોકો ભાવનગરના છે. આ 3 પૈકી 1 વ્યક્તિના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવેલા છે, જેથી હવે આવા લોકો પૈકી કોરોના પોઝિટિવ કેસોના કુલ સંખ્યા વધીને 13 થયેલી છે. નિઝામુદ્દીન ખાતે જે મરકઝ થયેલું હતું તે સાદ અથવા ઇમારતી નામના તબલીગ જમાતના એક પ્રકારને લોકો માટે હતું, પરંતુ આ ઉપરાંત શુરા નામનો તબલીગ જમાતના એક બીજા ભાગ પણ છે. આ શુરા પ્રકારના 84 જમાત ગુજરાતમાં હોવાનું તપાસમાં જાણવા મળેલ છે અને આ તમામ 84 જમાતના કુલ મળીને 1,095 લોકો હાલ ગુજરાતમાં હોવાનું તપાસમાં જાણવા મળેલ છે. આ 84 જમાત પૈકી 25 જમાત કર્ણાટક રાજ્યના અને 19 જમાત તામિલનાડુ રાજ્યના છે. બાકીના જમાત દેશના અલગ અલગ ભાગોના છે. આ તમામ 195 લોકોના મેડિકલ ચેકઅપ અને કરવામાં આવેલ ક્વોરન્ટાઇન કરવાની કાર્યવાહી હાલ ચાલી રહેલ છે.
આ 1095 પૈકી 4 લોકો કોરોનાના ટેસ્ટ પોઝિટિવ આવેલ છે. આ 4 લોકો ભરૂચ જિલ્લામાં છે અને તેઓ તામિલનાડુના વતની છે. ગઈકાલે થી આજ દિન સુધીના ગુનાઓની વિગત, જાહેરનામાના ભંગના ગુનાની સંખ્યા 3279, ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા 943, અન્ય ગુનાઓ 450, ગઈકાલ કુલ ગુના 4669, આરોપી અટક કરેલાની સંખ્યા 6928, જપ્ત કરેલ વાહનોની સંખ્યા 3862. ક્વેશ્ચન્સ. લોકડાઉન પછી જેટલા આવેલા છે એના ઉપર હું અગાઉ વાત કર્યો હતો, ગુનો બને છે અને 5-1 ગુના આપણે અગાઉ દાખલ કરેલા છીએ. લોકડાઉન પહેલા જે આવેલા છે મોટાભાગમાં વિગત એમની છે, પણ છતાં પણ એ પણ અમે ચેક કરાવી રહ્યા છીએ કે એને કોઈ સંક્રમણ છે કે નહીં. એ નિઝામુદ્દીન મરકઝમાં ગયેલા નહોતા, એનું મૂવમેન્ટ કઈ જુદી છે. એ ભાવનગર વાળો જે છે એની વિગત અત્યારે તપાસ હેઠળ છે. ભાવનગર એસપી પાસેથી હું વિગતો મંગાવ્યા છું, એ પછી તમને પાછળથી આપીશ. આ શુરા ગ્રુપના છે અને બહારના માણસો છે. હું અગાઉ વાત કર્યા છું, તમિલનાડુના હતા અને પ્રચાર માટે આવેલા હતા અને એમાંથી જે પોઝિટિવ આવ્યા છે એ વિગત તમને અગાઉ આપેલું હતું. આ વિગત હું સીપી બરોડાને ધ્યાને દુખીને જે કઈ કાર્યવાહી હશે યોગ્ય કાર્યવાહી તાત્કાલિક અસરથી કરાવી દઈશ. ફરી આપ રિપીટ કરશો? હું અગાઉ વાત કર્યા છું સીપી ના વાત કરીને, એવા યોગ્ય પગલા લેવડાવશું. એટલે સોશિયલ મીડિયા ઉપર અગર કઈ ખોટી વસ્તુ હોય તો એમાં પણ પગલા લેવાય એ હું વાત કરી રહ્યા છું. હું સમજી ગયું. એટલે એક ખોટો સાથે બીજો અગર ખોટો થઈ રહ્યો છે તો બંને ખિલાફ પગલા લેવાશે. કાઉન્સેલિંગની જે વાત છે એ કાઉન્સેલિંગની વાત પણ એ તો કરવામાં આવશે, પણ કાઉન્સેલિંગ જ્યાં માનસિક રીતે કોઈને બહુ તકલીફ થતું હોય એ જગ્યાએ કાઉન્સેલિંગ થાય છે. આ બાબતની હેલ્પલાઇન્સ પણ છે, એટલે એ આપણે કાર્યાન્વિત કરાવીએ, પણ જે જગ્યા ગુનો બને છે ત્યાં બને છે એટલે આપણે એ જગ્યા પગલાં લઈશું. એનું બ્રેકઅપ છે મારા પાસે, હું પછી તમને અપાવી દઈશું. એ પરિપત્રમાં થોડુંક સંશોધન થઈ રહ્યો છે, એટલે સંશોધન જ્યારે એક વખત થશે ત્યારે એ ક્રિયાન્વયન થશે. ધનની જોગવાઈ રકમ કેટલી ફિક્સ કરી?
એ જ્યારે આવશે ત્યારે આપને કહી દઈશું, અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે, જ્યારે પણ આવે ત્યારે આપને જાણ કરીશ. એ એક વખત પરિપત્ર આખો આવી જાય ત્યાર પછી જ આ ડેટ હું આપી શકશું, એટલે પરિપત્ર આવી જવા દો, દંડના જે રકમ છે એ નક્કી થઈ જાય અને ત્યાર પછી અધિકારીઓને વાત કરીને કઈ તારીખ વસ્તુસ્થિતિ અત્યારે આ છે. ના, શુરાના અમે જે બેસિકલી રેકોર્ડ્સ એમનું જે હતું એ ટાઈમ લાગે છે થોડું, એ રેકોર્ડ્સ અમારા એસઓજીના માણસ એમના જે અમીર છે એના સાથે સંપર્ક કરીને એના પાસેથી વિગતો મેળવ્યો અને પછી આ ડેટા અમે કલેક્ટ કર્યા છીએ, એટલે એમાં થોડું ટાઈમ લાગે. ગઈકાલે કોઈ પૂછતો હતો ત્યારે એ વાત કરી હતી કે આ ચેકિંગ ચાલે છે, એટલે ત્યાર પછી આ ફિગર આવી. એમાંથી થોડુંક સંક્રમણ થયેલા છે એટલે ચિંતા છે કે બધાને એક વખત ચેક કરાવી દઈએ અને કોઈ જગ્યા એવું કોઈ બીજું સંક્રમણના ગુંજાઈશ ના રહે અથવા ધ્યાન ઉપર ના આવેલા હોય એવું ના બનવું.